આત્મવંદન, હું બ્લેસિંગ્સ ટીમ કટક ઉડીસાથી હેમા વડવાણા ન્યૂ એનર્જી પુસ્તકના ઓડિયો નંબર 11માં ફરીથી ઉપસ્થિત છું. આજે આપણે સૃષ્ટિના આરંભમાં ધરતીના નિર્માણ પછી શું થયું તે જાણીશું. હવે રહેવા માટે અને જન્મ લેવા માટે આપણને ધરતીને સોંપી દેવામાં આવ્યું, પણ ત્યારે ધરતીનો હજી સંપૂર્ણ રીતે વિકાસ નહોતો થયો. જલની સ્થિતિ એક દ્રવના રૂપમાં હતી. મધુકેટપની વાર્તામાં આવી પૃથ્વીના વિષયમાં જાણી શકાશે. આ બધું જેવી રીતે એક કમ્પાઉન્ડ વોલ બનાવી ખાલી સ્થાન સોંપી દઈએ અને જેવું જોઈએ તેવું ઘર બનાવી લ્યો તેના જેવું હતું. આપણને જેવું જોઈએ તેવી નિર્માણ સ્થિતિ બનાવી લેવા માટે ધરતી આપણને સોંપવામાં આવી. ત્યારે ધરતી નિર્જીવ સ્થિતિમાં હતી. આપણા માટે કામ કરવા માટે એક ઓફિસ જેવું હતું, શીખવા માટે એક સ્કૂલ હતું, આ જ આપણી વર્કશોપ હતી. ધરતીની નિર્જીવ સ્થિતિને નિવાસ કરવા યોગ્ય સ્થાનમાં બદલવાની હતી. આવી પરિસ્થિતિઓ બીજા કોઈ ગ્રહમાં ન હતી. બધા ગ્રહમાં નિર્માણ થયા પછી જ બધા જ ત્યાં જતા હતા. ફક્ત આપણને જ અવસર દેવામાં આવ્યો. આ જોઈ આપણે જાણી શકીએ છીએ કે ધરતી પર થવાવાળું આ કાર્ય કેટલું મહાન અને મૂલ્યવાન છે. એવા સમયમાં એક જ જગ્યાએ એક રૂપમાં રહેશું એવો વિચાર કોઈના મનમાં નહોતો. વિશ્વમાં જ્યાં પણ જ્ઞાન હતું ત્યાં જતા રહેતા હતા. સમગ્ર વિશ્વ એ આપણું ઘર હતું. ઘરના કયા રૂમમાં રહો છો પૂછવાથી એક રૂમમાં કેમ, આ બધું ઘર જ મારું છે, જરૂરના હિસાબે હું તે રૂમમાં જોઉં છું તેવું કહેતા હતા. ત્યારે જે કાંતિજીવ આત્માઓ સમગ્ર વિશ્વને પોતાનું ઘર માનતી હતી, તેમને હવે ધરતી જેવા નાના ગ્રહને જ પોતાનું નિવાસ સ્થાન બનાવવાનું હતું. આપણને ઠીકથી એ પણ ખબર ન હતી કે જે ગ્રહને આપણને પોતાનું નિવાસ સ્થાન બનાવવાનું છે તે કેવું હોવું જોઈએ. તે જાણતા જાણતા જ નિર્માણ કરવાનું હતું. પદાર્થ અને ભૌતિકતાને જાણવાનું કારણ એ હતું કે હવે અતીતમાં જે સૃષ્ટિનો વિકાસ ખૂબ જ તેજીથી થતો હતો તે હવે તેટલી જલ્દી નહીં થાય. ક્રિયાપ્રતિક્રિયા પણ ધીરે ધીરે થશે. કંપનનો તેજ ઓછો થવાથી બધું જ ધીમે ધીમે થશે. અનુભવથી જીવવાનો અવસર મળશે. કારમાં જવું અને ચાલીને જવું બંનેના અનુભવમાં ફર્ક હોય છે. આ ઠીક તેમ જ હતું. ચાલીને જઈએ તો બધી જગ્યાએ આપણું ધ્યાન જાય, અનુભવ અને ધ્યાન દેવાની શક્તિ વધે. સમય વધારે લાગે પણ આપણે જોઈ પણ વધારે શકીએ. ઠીક તેવું જ જેવી રીતે ટીવીમાં કોઈ રમતને વારે વારે સ્લો મોશનમાં દેખાડવામાં આવે છે જેનાથી તેને સ્પષ્ટ રૂપથી સમજી શકાશે, તેવી જ રીતે દંડત્વને જાણવા આપણે ધરતી પર આવ્યા. કરોડો આત્માઓ આગળ આવી, પણ ફક્ત આગળ આવવાથી જ કામ શરૂ અને સમાપ્ત ન થઈ શકે. આપણા માટે બીજી આત્માઓની મદદ લેવી ખૂબ જ જરૂરી હતી. તેને માટે થોડા કાંતિજીવ આગળ આવ્યા. પાણીમાં ઉતરી ઊંડાણને જાણવાવાળા આપણે છીએ અને કિનારે બેસીને જે જ્ઞાન આપણે દઈએ છીએ તેને ગ્રહણ કરવાવાળા તે લોકો છે. જ્યાં આપણને જરૂર હશે તે મદદ કરવાવાળા તે લોકો છે. ભૂમિ નામક ગ્રહના અસ્તિત્વ પછી તરત તેના હિસાબે એક રેકોર્ડનું નિર્માણ થયું. ધરતી પર જે કંઈ થતું તે બધું તે રેકોર્ડની બુકના પાનાઓમાં લખાઈ જતું. તે બુકને તો વ્યાસ બુક ઓફ અર્થ અથવા ભૂગ્રંથનું નામ આપે છે. તેને જ ધરતીથી સંબંધિત આકાશિક રેકોર્ડ પણ કહેવામાં આવે છે. અહીં આવ્યા પછી જે પણ કાર્ય કરીએ તેમાં રેકોર્ડ થતું હતું. પહેલીવાર જ્યારે ધરતી પર આવ્યા ત્યારે આપણે સૌ કાંતિજીવ હતા. આપણું ભૌતિક સ્વરૂપ ન હતું. પડદાની પહેલી બાજુ રહેવાવાળી આત્માઓની મદદથી પોતાની એનર્જીમાં બદલાવ લાવી ધરતીના ત્રીજા આયામ એટલે કે થર્ડ ડાયમેન્શનમાં આપણે પ્રવેશ કર્યો. આપણે સૌ અહીં ઊર્જાના રૂપમાં એટલે આવ્યા કે આપણે ધરતી નામનો આ ગ્રહમાં ઊર્જાની જે જરૂર અથવા જે પણ વાતાવરણની જરૂર છે તેની નીવ પડે અને ઊર્જાને જોડીને અહીં વ્યવસ્થા કરી શકાય. એન્જલ્સને તેમાં આપણો ખૂબ જ સાથ આપ્યો છે. ધરતીને આપણને સોંપવામાં આવી ત્યારે તે નિર્જીવ અવસ્થામાં હતી તે આપણે જાણી ચૂક્યા છીએ.
હવે કાંતિ શરીરધારી બની અહીં આવી તેના ઉપર એનર્જી ટેમ્પલ વ્યવસ્થા કરી આપણામાંથી હરેક આત્માઓએ પોતાની એનર્જીનો થોડો ભાગ ધરતીને આપ્યો. આવા હરેક ટુકડા મળીને એક સંપૂર્ણ ચેતનાની જેમ બન્યા. તે એનર્જીએ એક લક્ષણને પ્રાપ્ત કર્યો જેના થકી તેને એક વ્યક્તિની જેમ વ્યવહાર અને કામ કરવું શરૂ કર્યું. તે જ ચેતનાને આપણે ભૂમાતા કહીએ છીએ. ધરતીમાં આપણે પ્રાણ નાખ્યા, એક વિકસિત શક્તિની જેમ તૈયાર કરી. આ ભૂત ચેતના કે ભૂદેવી તો બીજું કોઈ નહીં, આપણે પોતે જ છીએ. આપણા ભીતરનો જ એક ભાગ છે. એક ગ્રહમાં જન્મ લેવાવાળી આત્માઓ દ્વારા પોતાની ચેતના શક્તિનો એક ભાગ તે ગ્રહને આપવો તેવું આ સૃષ્ટિમાં બીજા કોઈ ગ્રહમાં નથી થયું. આ જ ધરતીની વિશેષતા છે. આવી રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી શું થયું? ધરતી પર વિકાસ થવાના લક્ષણો પેદા થયા. ગુરુત્વાકર્ષણ બળનું નિર્માણ થયું જેને કારણે ધરતી કોસ્મિક ડસ્ટને આકર્ષિત કરી રહી છે. આવી રીતે ધૂળ આવી ધરતી ઉપર પડીને ધરતીના આકારમાં વિકાસ થયો. એટલું જ નહીં, ચેતના પણ સમયના હિસાબે બદલાતી અને વિકસિત થતી હોય છે. જેટલો જીવનો વિકાસ થશે ભૂચેતના પણ તેના હિસાબથી જ વિકસિત થતી જશે. આપણા જ વિકાસ માટે પોતાની જ ચેતનાને ગ્રહ સાથે બાંટીને તે ગ્રહ પર જીવવું તેવું આ સૃષ્ટિમાં ક્યાંય પણ નથી. ગ્રહની સૃષ્ટિ કરી તેમાં ચેતના નાખી જેને જ્યાં ગમે તે ત્યાં જઈને જીવે તેવી રીતે ગ્રહને છોડી દેતા હતા. પર ધરતી માટે આવું ન થયું. આપણે પોતે જ તેની ઉપર જીવીએ છીએ. તેનું પરિણામ શું થશે ચાલો આગળ જોઈએ. આ ધરા પર આવતા પહેલાં ઘણી બધી તૈયારીઓ કરવાની હતી. એનર્જીના રૂપમાં રહેવાવાળા આપણે સૌ અહીં જીવ પદાર્થના રૂપમાં આવ્યા અને ભૌતિક સ્વરૂપ લીધું. આ કામમાં અનેક યુગો વીતી ગયા. આપણે પોતાને તંદત્વના લક્ષણોની સાથે જીવવાની ટેવ પાડવા માંડી. શરૂઆતમાં અહીં આવવું અને પાછું જવું આપણી આદત હતી. થોડા દિવસો અહીં રહી પાછા વયા જતા હતા. ભૂકંપમાં બહુ જ હલકા પ્રકંપ હોય છે, પણ કાંતિ શરીર હોવાથી આપણા કંપન વધુ તીવ્ર હતા. તેને આસ્તે આસ્તે ઓછું કરી આપણે સૌ ભૌતિક શરીર મેળવી શક્યા. આ ગ્રહ ઉપર એનર્જીનું બી રોપવાવાળા આપણે જ છીએ અને તેને માટે જ આપણે અહીં આવ્યા છીએ. આ નિર્જીવ ધરાને ભૂદેવી બનાવવાવાળા આપણે જ છીએ. ભૂગ્રહનું નિર્માણ, નમૂના, વાસ્તુ, મૂર્તિ અને બી આપણે જ બનાવ્યું છે. ભૂગ્રહની મૂર્તિના નિર્માણથી જ આ પૃથ્વી ત્રીજા આયામના છેલ્લા સ્તર સુધી આવી ગઈ છે. પહેલાં માનવો પોતાની એનર્જીને રિલીઝ નહોતા કરી શકતા, તો તેને માટે ધરતી પર વ્યવસ્થાને બનાવવામાં આવી. એનર્જી ટેમ્પલેટની ધરતી પર વ્યવસ્થા કરીને બંજર ભૂમિને સજીવ કરી પોતાની ચેતનાનો સંપૂર્ણ જગતમાં વિસ્તાર કરવાથી જ આપણો વિકાસ એ જ ધરતીનો વિકાસ બની ગયો. માથું ઊંચું કરી આકાશમાં નક્ષત્ર જોવાથી ખબર પડે છે કે ત્યાં જેટલા પણ ગ્રહ છે તેમાં કોઈમાં પણ ભૂદેવી જેવા લક્ષણો નથી. આપણે ત્યાં એન્જલની જેમ બી રોપવા ન જઈ શકીએ, પણ એ કામ અહીં કરવા આવ્યા છીએ. અહીં આવતા પહેલાં વિશ્વમાં અનેક જગ્યાઓ ફરીને આવ્યા છીએ. કાંતિ શરીરમાં અનેક ગ્રહો અને નક્ષત્રો ઉપર જઈ આવ્યા છીએ, પણ ધરતીને પોતે જ ચૂનીને અહીં જીવવા આવ્યા છીએ. ધરતીને જ્યારે આપણને સોંપવામાં આવ્યું ત્યારે તે જલમય અને દ્રવમય હતી. તેમાં માટી અને જમીન બનાવવાના લક્ષણો અને શક્તિ હતી. અહીં આવ્યા પછી આપણે ધીરે ધીરે જમીનનું નિર્માણ કર્યું અને ત્યાર પછી આ ધરા પર માનવ જન્મ શરૂ કરવામાં આવ્યો. જલમય સ્થિતિમાં જ્યારે આ ધરા હતી ત્યારે એક ક્રિસ્ટલ ગ્રહથી ક્રિસ્ટલ અને ક્રિસ્ટલ પીપલ અહીં લઈ આવવામાં આવ્યું. ભૂમિના નિર્માણ થયા પછી પથ્થર અને ખનિજ ગતિ વિના કેવલ એક જ જગ્યા રહેતા હતા. સૌથી પહેલાં આપણી ચેતનાને આપણે પથ્થરમાં પ્રવેશ કરાવ્યો. પ્રવેશ કરાવ્યો શું કામ? આ એક પ્રશ્ન શું મનમાં આવે છે? જ્યારે બાલ્ટીનું પાણી ગરમ છે કે ઠંડુ નથી ખબર પડતી ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે એક આંગળી તેમાં બોળી તરત કાઢીએ, પછી ત્યારે આપણને થોડી ખબર પડે, પછી થોડી વાર સુધી આંગળીને અંદર નાખી રાખીએ ત્યારે ઠીકથી આપણને વધારે ખબર પડે. ઠીક તેમ જ આપણી ચેતનાના એક ટુકડાએ એક પથ્થરમાં પ્રવેશ કર્યો અને તેને પથ્થરથી પદાર્થમાં બદલી દીધો. પથ્થર જીવિત છે કે નિર્જીવ છે એક પ્રશ્ન આપણી ભીતરમાં જાગી શકે છે. જ્યાર સુધી પથ્થરમાં રૂપ અને કઠોરતા
હોય છે તે જીવિત હોય છે, જ્યારે તે નિર્જીવ બને છે ત્યારે તે ચૂર્ણ થઈ જડીને માટી અને ધૂળમાં પરિવર્તિત થઈ જાય છે. મૂર્તિકાર પણ મૂર્તિના ઘડતર વખતે અતિ સંવેદનશીલ ભાગની નક્કાશી કરતી વખતે તે પથ્થરની જાતિના હિસાબથી જ તેના નરમ થવાના સમયને ધ્યાનમાં રાખીને તેની નક્કાશી કરતા હોય છે. અસલમાં ધરતીનું અસ્તિત્વ કેવું છે તે જાણવા માટે આપણે સંપૂર્ણ રીતે પથ્થરની અંદર પ્રવેશ ન કર્યો. થોડા સમય પથ્થરોમાં રહી પાછા વયા જતા હતા. પથ્થરોમાં નિદ્રા લઈ ત્યાંના વાતાવરણનું પરિશીલન કરવા લાગ્યા અને ધરતી પર રહેવું શીખવા લાગ્યા. ત્યાર પછી વિભિન્ન પ્રકારના વૃક્ષોની સૃષ્ટિ કરવામાં આવી. તો જીવજાતિમાં આપણી ચેતનાનો પ્રવેશ કરાવી અનુભવ લેવો શરૂ કર્યો. વૃક્ષોની સૃષ્ટિ કરી તેમાં શ્વાસ લેવાના લક્ષણો ઉત્પન્ન કર્યા. જેવી રીતે પથ્થરમાં રહી નિદ્રા લેતા શીખ્યું તેવી જ રીતે વૃક્ષોમાં રહી શ્વાસ લેતા શીખ્યું. મતલબ તેમાં શ્વાસ નાખવાવાળા આપણે જ છીએ. અસ્તિત્વ અને શ્વાસ આ બંને લક્ષણોને પછી આવવાવાળા બધા જીવજંતુઓમાં પ્રવેશ કરાવ્યું. પર્યાપ્ત માત્રામાં વૃક્ષ જાતિ બન્યા પછી જીવજાતિની રચના થઈ. જેમ જેમ યુગો ગયા પૃથ્વી પર જટિલ જીવરૂપોનું નિર્માણ થયું. તેમાં આપણી એનર્જીએ પ્રવેશ કર્યો. જેમ જેમ આપણે જન્મો લેતા ગયા તેમ તેમ ઓર પણ જટિલ જીવોના રૂપનું નિર્માણ થયું અને આપણે પણ તેમના રૂપમાં જન્મ લેવા લાગ્યા. આ બધામાં ખૂબ જ સમય લાગ્યો, પણ ત્યારે જે ડાયમેન્શનમાં આપણે હતા તેના હિસાબે બહુ ઓછો સમય લાગ્યો. પ્રત્યેક જીવરાશિમાં આપણે જીવતા ગયા અને પોતાનો વિકાસ કરતા ગયા. હવે ગતિના લક્ષણોનો પ્રવેશ કરવાનો હતો એટલે જલીય જીવ બનાવી તેમાં આપણી ઊર્જાનો પ્રવેશ કર્યો. શરૂઆતમાં જન્મ લેવાના ચાહક હતી, કેમ કે જમીન પર જન્મ લેવા કરતાં પાણીમાં જન્મ લેવું આસાન છે, કેમ કે પાણીના કંપન વધારે મુલાયમ હોય છે. એટલે ધરતી પર રહેતા જલજીવમાં એનર્જીનો પ્રવેશ કરાવ્યો. બે પ્રકારના જલચર હોય છે, એક સમુદ્રમાં તરવાવાળા અને એક બહુ નીચે અંદરમાં રહેવાવાળા. સૌથી પહેલાં તરવાવાળા એટલે કે માછલીઓ પેદા થઈ. પાણીમાં તરવા માટે માછલીઓને અધિક પરિશ્રમની જરૂર નથી, વગર પરિશ્રમે હાથ પગ જ હલાવવા પર્યાપ્ત છે. જમીનમાં આપણે પોતાનું વજન પોતે જ ઉપાડીને ચાલવું પડે છે, પાણીમાં તે વજન પાણી ઉપાડી લે છે. પાણીના જલચર પાણીમાં રહીને પણ પાણીની બારેની હવા લઈને જીવે છે. આપણી સૌથી પ્રિય જલચર બ્લુ વ્હેલ જાતિની ડોલ્ફિન છે. તેના શરીરની એનર્જી આપણને બહુ ગમે છે, જેથી તે જીવરૂપમાં અનુભવ લેતા લેતા બહુ સમય વયો ગયો. તે ભૌતિક શરીરમાં રહી પોતાના સામર્થ્યનું પ્રદર્શન કરવું આપણને ખૂબ જ ગમ્યું, એટલે આજે પણ આપણને તે ખૂબ પ્રિય છે, તેમ તો અભ્યાસ કહે છે. ત્યારબાદ જે જીવો પાણીમાં તરી નથી શકતા તેમનું રૂપ ધારણ કર્યું. પાણીની નીચે ચાલવું શરૂ થયું. પાણીમાં ચાલવાની આદત થયા પછી જમીન પર ચાલવાવાળા જીવોનો વિચાર આપણા મનમાં આવ્યો. ઘણા પ્રકારના જલમય જીવોનું રૂપ આપણે ધારણ કર્યું. અહીંના તાલાબ અને દરિયાઓ આપણે જ છીએ. માનવ રૂપ ધારણ કરતા પહેલાં તેમાં તરીને આપણે ખૂબ જ આનંદ લીધો છે. જે પણ વૃક્ષ ફળ અને ફળો છે આપણને આહાર આપે છે તે આપણે જ છીએ. તેના પછીની દશા જાનવરની દશા છે. પહેલાં ઉભયચર અથવા જમીન અને પાણી બંનેમાં રહેવાવાળા જીવોની જેમ રહેતા હતા, એ વાત વિશેષજ્ઞો પણ માને છે. તેના પછી જમીનમાં ચાલવાવાળા જીવોની સૃષ્ટિ થઈ. જંતુની દશા પર કરવા સુધી પણ આપણે કોણ છીએ તે આપણને સ્મરણ હતું, અજ્ઞાન ન હતું. વિવિધ પ્રકારના જાનવરોનું રૂપ ધારણ કરતા તેનું આનુવંશિક સ્તર ઢાળતા અને તેમને એક પરિપૂર્ણ રૂપ અને અસ્તિત્વ દઈને બીજા જંતુઓના રૂપમાં જતા તેમની જાતિઓ તૈયાર કરવામાં આવી. નવા આવવાવાળા જીવોના આનુવંશિકમાં જ જ્ઞાન છુપાયેલું છે તેવું જાણતા હતા, એટલે તે જીવોને સરળ રીતે વધારે જાગૃતતા હોય છે. ધરતીના પથ્થરોને પણ સ્મરણ છે કે તે સ્પિરિટનો જ એક ભાગ છે. તેમનું મૂળ શું છે તે તેમને સ્મરણ હોવાથી એક જંતુના મરવાથી બાકીના જાનવરો દુઃખી નથી થતા. વૃક્ષો મરણ પામે ત્યારે તેને પણ સ્મરણ હોય છે કે તે કોણ છે, એટલે તે પણ દુઃખી નથી થતા. વિશ્વના કોઈ પણ લોકમાં આટલું શ્રમ લઈને સૃષ્ટિ બનાવવાનું દ્રશ્ય ક્યાંય પણ નથી.
आ धरती पर भूवातावरणना प्रत्येक परमाणुમાં આપણે જીવી ચૂક્યા છીએ। અહીંના વૃક્ષો, ડાળો, ઝાડ બધું આપણે જ છીએ, એટલે ધરતી જેવો ગ્રહ બીજા આ સૃષ્ટિમાં ક્યાંય નથી એવું તો વ્યાસ કહે છે। અહીં આવું બેકગ્રાઉન્ડ તૈયાર કર્યા પછી આપણે હવે અસલી પડાવમાં પહોંચ્યા, અને તે માનવ જન્મ હતો અને તે અત્યંત પ્રધાન હતો। ધરતી આપણને સોંપી દેવાનું મૂળ કારણ આપણું આ માનવ રૂપ જ હતું। તો આજ માટે આટલું જ। આવતા ઓડિયોમાં માનવ જન્મ વિશે હજુ જાણીશું। આત્મવંદન।